નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 7 વિશે ગુજરાતી પાઠ 6 ભીખુ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 7 પાઠ 6 ભીખુ વિષય છે ગુજરાતીનું સોલ્યુશન. સૌપ્રથમ છે પ્રશ્ન 1, સ્વાદ સંવાદ પૂર્ણ કરો. પહેલું છે ડૉક્ટર, તો બોલો શું થયું. દર્દી કહે છે તાવ આવે છે. ડૉક્ટર કહે છે કેટલા દિવસથી આવે છે. તો દર્દી કહે છે લગભગ 3-1 દિવસથી. તો ડૉક્ટર કહે છે રિપોર્ટ કરાવ્યો. દર્દી કહે છે મેં રિપોર્ટ કરાવ્યો હતો. ડૉક્ટર શું આવ્યો હતો તમને ખબર છે. દર્દી કહે છે નોર્મલ. ડૉક્ટર ઠીક છે, આ ટેબ્લેટ લેતા જાઓ અને સાદું ભોજન અને ફળ લેજો. દર્દી કહે છે કેટલા રૂપિયા હશે. તો ડૉક્ટર કહે છે 100 રૂપિયા થશે. આગળ છે પ્રશ્ન 2, પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, તમે વાંચેલી કે સાંભળેલી વાર્તા તમને ગમી કે ન ગમી, શા માટે. તો જવાબ આવશે, મેં વાંચેલી વાર્તાઓમાંથી મને ટોપીવાળો ફેર્યો અને વાંદરાની વાર્તા ખૂબ ગમી, કારણ કે આ વાર્તામાં ટોપીવાળો ફેર્યાની ચતુરાઈ બતાવવામાં આવી છે. તે વાંદરા પાસેથી ટોપીઓ કેવી રીતે પાછી લે છે તેની સુંદર વાત કરી છે. બીજું છે, તમે કોઈને ક્યારેય મદદ કરી છે કેમ. તો અમારી શાળામાંથી એક વખત પ્રવાસ જવાનો હતો, ત્યારે મારા મિત્ર પાસે પૈસા ઓછા હતા, તો મેં મારી પાસે બચેલા પૈસામાંથી તેને મદદ કરી તેને પ્રવાસમાં આવવાની ફી ભરી હતી. ત્રીજું છે, તમે બજારમાં કે ગામમાં જાઓ ત્યારે તમને કઈ ઘટના વધુ ગમે. તો તેનો જવાબ આવશે, બજાર કે ગામમાં જાઉં ત્યારે વરઘોડો નીકળ્યો હોય તો તે ઘટના મને ખૂબ જ ગમે. બેન્ડ વાગતું હોય, સુંદર ગીત સંગીત રહેલાતું હોય અને બધા મન મૂકીને મુક્ત રીતે નાચતા હોય, તે માટે મને વરઘોડો નીકળે તે ઘટના ગમે છે. આગળ છે પ્રશ્ન 3, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો. પહેલું છે, તમને ખબર પડે કે કોઈ ભૂખ્યું છે તો તમે શું કરશો અને કેવી રીતે. તો જો મને ખબર પડે કે કોઈ ભૂખ્યું છે તો હું તેને જમવાનું આપીશ. જો તે લેવા આવી શકે તેમ ન હોય તો હું તેને ત્યાં જ્યાં રહે છે ત્યાં જમવાનું આપીશ. તેને અન્ય જરૂર હોય તો તેની પણ હું તેને મદદ કરીશ. બીજું છે, તમારા મિત્રો ઘણા દિવસથી શાળાએ નથી આવતો તો તમે શું કરશો. તો મારો મિત્ર ઘણા દિવસથી શાળાએ ન આવ્યો હોય તો તેને કે તેના માતા પિતાને મોબાઈલ ફોન કરી જાણકારી મેળવીશ અને બીજી કોઈ તકલીફ હશે તો તેના ઘરે જઈ તેને મદદ કરીશ. પ્રશ્ન 3 છે, તમને વરસાદ ખૂબ ગમે છે પરંતુ એની વાછટ ઘરમાં આવે છે. તો જવાબ આવશે, ઘરમાં વાછટ આવતી હશે તો ક્યાંથી આવે છે તે જાણી તેને રોકવાનો પ્રયાસ કરીશ. પ્લાસ્ટિકનું કાગળ પતરા કે ચાદરની મદદથી વાછટ ઘરમાં ન આવે તેનું ધ્યાન રાખીશ. આગળ છે પ્રશ્ન 4, તમે એક રમકડું ખરીદ્યું છે, તમને દુકાનદારે વધુ પૈસા પરત કર્યા, તો તમે શું કરશો અને કેમ. તો મેં રમકડું ખરીદ્યું હોય અને દુકાનદાર વધુ પૈસા પરત કર્યા હોય તો હું તેને વધારાના પૈસા પાછા આપી દઈશ, કારણ કે કોઈ વસ્તુ કે પૈસા લેવા એ સારી બાબત નથી. માટે પ્રામાણિક બની પૈસા પાછા આપીશ. પ્રશ્ન 4 છે, માગ્યા મુજબ જવાબ આપો. અહીં આપણને એક ફોટો આપવામાં આવ્યો છે, તેમાંથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે. પહેલું છે, અફલાતુન ઇલેક્ટ્રિક શોપમાંથી તમે એક પંખો લીધો તો તમે કેટલા મહિના સુધી તેની મફત સર્વિસ કરાવી શકશો. તો જવાબ આવશે, હું 1 વર્ષ સુધી પંખાની મફત સર્વિસ કરાવીશ. ત્યારબાદ બીજો વાક્યનો જવાબ આવશે, જૂની ઇલેક્ટ્રિક વસ્તુને આપીને તેના બદલામાં અફલાતુન શોપમાંથી 1000 રૂપિયાનું આકર્ષક વળતર મેળવી શકાશે. ત્રીજા સવાલનો જવાબ આવશે, મારે 1 કૂલર અને 2 પંખા લેવા માટે અફલાતુન ઇલેક્ટ્રિક શોપમાં જવું પડશે. ત્યારબાદ આવશે, કોઈ દુકાનમાંથી વસ્તુ ખરીદી અને તે દુકાન તરફથી તે વસ્તુ આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે તેને હોમ ડિલિવરી કહેવાય છે. પાંચમાનો જવાબ બનશે, અફલાતુન ઇલેક્ટ્રિકમાંથી જાઓ અને દુકાન બંધ હશે તો તે દુકાન માલિક આનંદ અમદાવાદીને ફોન કરીશ. આગળ છે પ્રશ્ન 5, નીચેના ગોળાના વિરુદ્ધાર્થી અને સમાનાર્થી શબ્દનો જોડ ભેગી થઈ ગઈ છે તેને અલગ કરીને લખો. તો સમાનાર્થી આવશે, પહેલું સ્વર અવાજ, વંદનનો ચહેરો, અમીર ધનવાન, ઝુલમ અને ત્રાસ. છઠ્ઠું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા શબ્દોમાંથી વિકલ્પોમાંથી પસંદ કરીને લખો. પહેલું, એક નાનો 10 વર્ષનો છોકરો અનિમેશ દ્રષ્ટિએ મીઠાઈના થાળ પર જોઈ રહ્યો તો રેખાંકિત શબ્દનો અર્થ લખો. તો જવાબ આવશે, અ મટકું માર્યા વગર. બીજું છે, પહેલા છોકરા એને વળગી જ પડ્યો, આપેલ વાક્યમાં શું ખોટું છે. તો જવાબ આવશે, પાડ્યું. ત્રીજું છે, એક શેઠ તો એમના કુટુંબનો સ્તંભ હો, અહીં સ્તંભ એટલે. તો જવાબ આવશે, આધાર. ચોથું છે, નીચેનામાંથી કયું સાચું છે. તો જવાબ આવશે, બ એ સ્ત્રી બેઠી હતી અને તે ખૂણામાં તે મેં નજર ફેરવી. પાંચમું છે, મિતાંશે પોતાની આગવી કળાથી પતંગ કપાતા ઉગારી લીધો, રેખાંકિત શબ્દ એટલે. તો જવાબ આવશે, બ બચાવી લીધો. પ્રશ્ન 7 છે, કૌંસના શબ્દ સમૂહ આડાવાળા થઈ ગયા છે તેની સાચી જોડ બનાવો. પહેલું, મટકું માર્યા વગર તો અનિમેશ. બીજું છે, ગરીબમાં ગરીબ કંગાર. ધનુષ જેવા વળાકવાળી રચના કમાન. ચોથું, અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર શોફર. અને પાંચમું, નાના ભાઈ બહેન તો આવશે ભાંડડ. મિત્રો, આ હતું વિડીયોનું સોલ્યુશન. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સવે વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. ધન્યવાદ.